નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ભક્તિ વિદ્યાલય હળવદ વતી હું આપ સૌનું આ વિડિયો લેક્ચરમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સિંગ્યુલર પ્લુરલમાંથી આજે પ્લુરલ એટલે કે બહુવચન વિશે અભ્યાસ કરીશું. તો આપણને ખ્યાલ છે કે સિંગ્યુલર એટલે એક વચન, એટલે કે કોઈ પણ એક વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય કે પદાર્થ હોય, એ માત્ર એક અને એક જ હોય તો એને આપણે એકવચન નામ કહીએ છીએ. જ્યારે બહુવચન નામ એટલે શું? તો કે એક કરતાં વધારે વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય કે પછી કોઈ પણ પદાર્થ હોય તેને આપણે બહુવચન કહીશું. તો આજે આપણે બહુવચન વિશે એના કેટલાક નિયમોનો અભ્યાસ કરીશું, સાથે એક અહીંયા એક્સરસાઇઝ આપવામાં આવેલી છે એનો પણ અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે જોઈએ કે પ્લુરલ એટલે બહુવચન. તો જે રીતના આપણે વાત કરીએ પ્રમાણે કે કોઈ પણ નામ હોય એને સામાન્ય રીતે એસ અથવા તો ઈએસ પ્રત્યે લગાડવાથી બહુવચન થઈ જતું હોય છે. પણ દરેક નાઉન છે એ એવા હોતા નથી કે માત્ર એસ કે ઈએસ લગાડવાથી જ બહુવચન થતું. એના માટે બીજા કેટલાક નિયમો છે જેનો આપણે અભ્યાસ કરીશું. તો સૌ પ્રથમ આપણે સ્ટાર્ટિંગથી જોઈએ કે પહેલો નિયમ છે, એકવચન નામને એસ લગાડવાથી બહુવચન થાય છે. તો સામાન્ય રીતે જે નામ આપેલું હશે એ નામને એસ લગાડી દઈશું એટલે શું થઈ જશે? બહુવચન. જેમ કે મારી પાસે એક જ પેન હોય તો હું પેન કહું, પણ એક કરતા બે હોય, ત્રણ હોય, ચાર એમ વધારે પેન હોય તો પેન્સ કહીશ. એટલે કે પેનની પાછળ એસ પ્રત્યે લગાડી દઈ એટલે એ પેન શું થઈ જાય? બહુવચન. એનો મતલબ એવો કે એક કરતા વધારે પેન હશે. ચાલો, તો પેનનું બહુવચન પેન્સ, માત્ર એસ પ્રત્યે લગાડી. કેટનું બહુવચન થશે કેટ્સ. ગર્લનું બહુવચન થશે ગર્લ્સ. આ બધાની અંદર આપણે જોયું કે પાછળ માત્ર એસ પ્રત્યે લગાડ્યો એટલે એનું બહુવચન થઈ ગયું. અહીંયા પેન, તો એક પેન કહેવાય પેન્સ એટલે એક કરતા વધારે પેન કહેવાય. કેટ, તો એક બિલાડી. કેટ્સ એટલે એક કરતા વધારે બિલાડી. ગર્લ એટલે એક છોકરી. ગર્લ્સ એટલે એક કરતા વધારે છોકરી. એવું દરેકમાં થશે એટલે હવે અર્થ આપણે કરીશું નહીં, માત્ર એસ ક્યાં લાગે, ઈએસ ક્યાં લાગે અથવા તો એનો નિયમ શું કહે છે એ જોઈશું. ચાલો બીજો નિયમ જોઈએ આપણે કે નામને અંતે એક્સ, ઓ, સી એચ, એસ એચ, એસ કે ડબલ એસ હોય તો ઈએસ પ્રત્યે લાગે છે. અહીંયા શું હતું? એસ લાગતું, અહીંયા ઈએસ પ્રત્યે લાગશે. તો એવું ક્યારે? તો કે સામાન્ય રીતે નામના અંતે જો એક્સ, ઓ, સી એચ, એસ એચ, એસ કે ડબલ એસ આમાંથી કોઈ લાસ્ટમાં એક અથવા બે અક્ષર હોય તો આપણે ઈએસ પ્રત્યે લગાડીશું. કઈ રીતે જોઈએ? ક્રમશ એક્સ પાછળ હોય બોક્સ, તો કે બોક્સ એટલે એક જ બોક્સ કહેવાય. એનું બહુવચન કરવું હોય તો હવે અહીંયા આપણે ખાલી એસ લગાડશું તો નહીં ચાલે. શું કરવું પડશે? ઈએસ લગાડવું પડશે, કારણ કે નામના અંતે આ શબ્દ અક્ષરમાંથી એક છે એક્સ, એટલે ઈએસ પ્રત્યે લગાડશું. તો બોક્સનું બહુવચન બોક્સિસ. પોટેટોમાં પાછળ ઓ છે એટલે પોટેટોસ થશે. બેન્ચમાં પાછળ સી એચ છે એટલે બેન્ચિસ થશે. ડીશમાં પાછળ એસ એચ છે એટલે ડીશીસ થશે. બસમાં પાછળ એસ છે એટલે બસીસ થશે. ક્લાસમાં પાછળ ડબલ એસ છે એટલે ક્લાસીસ થશે. ચાલો, તો આ રીતના ઈએસ પ્રત્યે લાગુ પડશે. ત્યાર પછી ત્રીજો નિયમ જોઈએ તો એમાં એવું કહે છે કે નામને અંતે સ્વર પ્લસ વાય હોય તો માત્ર એસ પ્રત્યે લાગે છે. એટલે કે નામના અંતે અથવા તો નામના અંતે વાય હોય અને એના પહેલાનો જે અક્ષર છે એ સ્વર હોય તો શું કહેવાય? સ્વર પ્લસ વાય કહેવાય. તો માત્ર શું લગાડવાનું? એસ પ્રત્યે લગાડશું. જોઈએ આપણે કઈ રીતે. તો કે બોય, તો કે ઓ છે એ સ્વર કહેવાય, વાય છે એ વાય કહેવાય. એ ડિસ્ટ્રીબ્યુટર, તો સ્વર પ્લસ વાય છે ટૂંકમાં. તો આપણે શું? માત્ર એસ પ્રત્યે લગાડશું. તો બોયનું બહુવચન બોઈસ. કીનું બહુવચન શું થશે? કીસ, કારણ કે સ્વર પ્લસ વાય છે. તો એસ લગાડશું ખાલી. એમાં સ્વર પ્લસ વાય ટોય એટલે રમકડું, અને ટોઈસ એટલે રમકડા એસ પ્રત્યે માત્ર લાગશે. કારણ કે જો અહીંયા સ્વર હતું અને આ વાય છે, એ સ્વર પ્લસ વાય હોય એટલે માત્ર શું લગાડી દેવાનું? વાયની પાછળ એસ લગાડી દેવાનું એટલે શું થઈ જશે? ટોય એટલે રમકડું, અને ટોઈસ એટલે રમકડાઓ. ચાલો, ત્યાર પછી ચોથો નિયમ શું કહે છે? તો કે નામને અંતે વ્યંજન પ્લસ વાય, અહીંયા સ્વર હતું, અહીંયા શું છે? વ્યંજન પ્લસ વાય છે. તો વાયને સ્થાને આઈઈએસ લાગે છે, એટલે કે આ વાય કાઢી અને એની જગ્યાએ શું કરી નાખવાનું? આઈઈએસ પ્રત્યે લગાડી દઈશ એટલે બહુવચન થઈ જશે. જોઈએ આપણે લેડીમાં જો ડી વ્યંજન છે અને વાય છે
એટલે કે વ્યંજન પ્લસ વાય છે તો વાય ને કાઢી નાખશું અને શું લગાડી દઈશું આઈ ઈ એસ એટલે લેડી થઈ જશે લેડીઝ. સિટીમાં જો વ્યંજન પ્લસ વાય છે વાય કાઢી નાખશું અને આઈ ઈ એસ લગાડશું એટલે સિટીઝ થઈ જશે. લેડીમાં જોઈએ તો કે બી વ્યંજન છે અને વાય છે એટલે કે વ્યંજન પ્લસ વાય છે વાય ને કાઢી નાખશું બધામાં અને આઈ ઈ એસ લગાડી દઈશું એટલે બેબી નું બહુવચન થઈ જશે બેબીઝ. ચલો હવે પાંચમો નિયમ જોઈએ તો એ શું કહે છે તો કે જો નામને અંતે f કે f e હોય તો તેના સ્થાને v e s પ્રત્યય લાગે છે. શું કહે છે કોઈ પણ નામ હોય એ નામના અંતે f હોય તો ચાલશે અને f e હોય તો ચાલશે પણ નાઉન હોવું જોઈએ નામ હોવું જોઈએ ક્રિયાપદની વાત નથી. તો આપણે f હશે તો f ને કાઢી v e s લગાડશું f e હશે તો f e ને કાઢી પણ v e s લગાડશું એટલે આપણું બહુવચન થઈ જશે. કઈ રીતે જોઈ ચલો લાઈફ ની અંદર જો છેલ્લા બે અક્ષર f અથવા f e છે હા f નથી પણ f e છે છેલ્લા બે અક્ષર તો f e ને કાઢી નાખશું અને શું લગાડી દઈશું v e s તો લાઈફ એટલે જિંદગી અને લાઈફ એટલે જિંદગી ઓ એક કરતા વધારે. ચલો વાઈફ એટલે પત્ની વાઇફમાં પાછળ એફ ઈ છે એનું બહુવચન કરશું આપણે વી ઈ એસ. એવી જ રીતના અહીંયા જોઈએ આપણે લીપ એટલે પાંદર પાછળ એફ જ છે તો એને આપણે ઈ એસ લગાડશું વી ઈ એસ લગાડશું એટલે શું થઈ જશે લીવ્સ થઈ જશે. લીપ એટલે એક પાંદર લીવ્સ એટલે પાંદડાઓ અહીંયા વાઇફ એટલે એક પત્ની લીવ્સ એટલે પત્નીઓ. અહીંયા મિત્રો આ લાઈફ છે ને એ નાઉન છે અને લાઈવ્સ છે એનું બહુવચન નાઉન છે. અહીંયા તમે કહેશો કે લીવ નું એસ વાળું રૂપ છે એ ન કહી શકાય કારણ કે અહીંયા ક્રિયાપદ નથી શું છે નાઉન છે એટલા માટે. ચલો એમાંથી અપવાદ રૂપ હોઈ શકે કે સમજી લો કે પાછળ એફ હોય છતાં પણ બહુવચન એનું વીઈએસ લગાડી ન થતું માત્ર એસ લગાડીને થતું એવા નાઉન હોય એને યાદ રાખવો પડશે આપણે. તો પ્રૂફ છે એમાં પાછળ એફ તો છે જ એફ ને કાઢીને અહીંયા વીઈએસ થશે નહીં તો પ્રૂફ એટલે સબૂત સાબિત એનું બહુવચન માત્ર એસ પ્રત્યે લગાડવાથી જ થઈ જશે વીઈએસ અહીંયા નહીં લગાડવું પડે એફ ને કાઢવાનો પણ નથી. ચલો તો પ્રૂફ એટલે સબૂતો રૂપ એટલે છાપરું અને એની પાછળ પણ એસ લગાડી દે એટલે શું થઈ જાય રૂપ એટલે છાપરાઓ એક કરતા વધારે. ચલો એના પછી છઠ્ઠો પોઈન્ટ જોઈશું નિયમ નથી પણ અહીંયા ખાલી પોઈન્ટ જોઈએ કેટલાક બહુવચન નામોના અનિયમિત રૂપો હોય છે એટલે અમુક જે નામ છે એક વચનનું એનું બહુવચનનું નામ કરવામાં એસ કે એસ કાંઈ ન લાગતો એની પાછળ કોઈ નિયમ જ ન લાગુ પડતો છતાં પણ તે બહુવચનનું નામ હોઈ શકે છે. કઈ જોઈએ જેમ કે મેન એટલે એક માણસ એનું બહુવચન શું એસ લગાડી દઈશું એટલે થઈ જશે મેનમાં મેન્સ કહીશું તો ના એની પાછળ શું કરવું પડશે ફેરફાર તો કે એની જગ્યાએ શું કરી નાખવાનું ઈ તો મેન એમ એન હોય તો એક જ માણસ થાય એમ ઈ એન હોય તો એક કરતા વધારે માણસો હોય. એવી જ રીતના જ્યાં જ્યાં મેનમાં એમ એન આવે એનું બહુવચન કરવાનું થાય ત્યાં એમ એન કરી નાખશું. ચલો તો વુમન મેન એટલે માણસ મેન એટલે બહુવચનમાં એક કરતા વધારે માણસો ચલો વુમન તો એક્સ કહી થશે એ વુમેન એટલે કે એક કરતા વધારે સ્ત્રીઓ. ચલો ફૂટમાં ફૂટ એટલે પગ એક જ પગની વાત હોય તો ફૂટ કે પણ એક કરતા વધારે એટલે બે ત્રણ ચાર કે ગમે તેટલા પગની વાત કરી તો અહીંયા એસ ની લગાડી શું કરશું ડબલ ઓની જગ્યાએ ડબલ ઈ એવું ને એવું બીજું છે. ટૂથ એટલે દાંત એક જ દાંત ની વાત કરતા હોય તો શું કહેવાય ટૂથ અહીંયા બે ઓ છે ડબલ ઓ એની જગ્યાએ ડબલ ઈ કરી નાખશું ટીથ એટલે એક કરતા વધારે દાંત. ચલો ચાઇલ્ડ નું બહુવચન થશે ચિલ્ડ્રન ચાઇલ્ડ નું બહુવચન ચિલ્ડ્રન થશે ચાઇલ્ડ એટલે એક વાળો ચિલ્ડ્રન એટલે એક કરતા વધારે બાળકો. મિત્રો હવે આપણે સાતમું પોઈન્ટ શું કહે છે કે કેટલાક નામો હંમેશા બહુવચનમાં જ વપરાતા હોય છે એટલે અમુક નામો એવા જ છે કે જે હંમેશા બહુવચનમાં જ વપરાતા હોય છે અને એની સાથે વપરાતું ક્રિયાપદ પણ બહુવચનમાં હોય છે. જોઈએ કયા નામ છે એવા ઘણા બધા છે એમાંથી અત્યારે આપણે ચાર જોઈશું. ગ્લાસીસ અહીંયા ગ્લાસીસ એટલે ચશ્માની વાત છે તો હવે ચશ્મા છે એમાંથી એક બાજુનું આપણે કાઢી નાખીએ ત્યારે ગ્લાસીસ કહેવાય નહીં એ ચશ્મા છે એ બે ભેગા થાય ત્યારે જ એનું નામ બની શકે એટલે કે ચશ્મા છે એક ચશ્મું એમ ન કહેવાય એટલા માટે ચશ્મા એ બહુવચનનું નામ છે એટલે અન બહુવચન આ જ રહેશે.
ચાલો એ જ રીતના સીઝર્સ છે તો સીઝર્સ એટલે કાતર થાય તો કાતરની અંદર બે પાંખડા હોય ત્યારે જ એ કાતર કહેવાય એટલે એ બહુવચનમાં જ હોય એટલે એને શું કહીશું આપણે સીઝર્સ સ્પેક્ટેકલ્સ એટલે પણ ચશ્મા તો સ્પેક્ટેકલ્સ છે એમાં પણ આપણે એવી જ રીતના ચશ્માની અંદર જેમ વાત કરી એ રીતના ગ્લાસીસ અને સ્પેક્ટેકલ્સ બને એવી જ રીતના છે ચાલો ટ્રાઉઝર્સ એટલે પાયજામા પાયજામા એટલે આપણે જેને કહીએ કે જે પેઇન્ટ જે હોય એનું એક જ આપણે એક બાજુનો ભાગ હોય એને આપણે પેઇન્ટ નહીં કહીએ એટલે કે ટ્રાઉઝર નહીં કહીએ તો એ બંને બાજુને ભેગા થાય ત્યારે ટ્રાઉઝર્સ થાય એટલા માટે એનું બહુવચનનું નામ ટ્રાઉઝર્સ જ રહેશે એને એકવચન કહેવાય નહીં ચલો તો આ તો આપણે કેટલાક નિયમો છે એ સાથે આપણે કેટલાક એવા સર્વનામો છે કે જેનું એકવચનનું બહુવચન શું થાય સાથે સાથે અહીંયા કેટલાક ક્રિયાપદ છે એને પણ આપણે કઈ રીતના બહુવચનમાં ફેરફાર થાય છે એ જોઈએ કારણ કે આ એક્સરસાઇઝની અંદર અંડરલાઇન કરેલા ભાગ જે છે એ એકવચનમાં હોય તો એને આપણે બહુવચનમાં ફેરવીશું ચલો તો આપણે જોઈએ તો આઈ છે એનું બહુવચન વી થાય યુ નું બહુવચન યુ થાય એવી જ રીતે યોર નું બહુવચન પણ યોર થાય ચલો હી સી ઈ ત્રણેયનું બહુવચન શું થશે હી સી ઈ ત્રણેયનું બહુવચન દે થશે ચલો મી નું બહુવચન થશે અસ મી એટલે મને અસ એટલે અમોને અથવા તો અમને ચલો એવી જ રીતે હી હર ઈટ ત્રણેય નું બહુવચન શું થશે દેમ એવી જ રીતે સંબંધક વિભક્તિમાં જો હીઝ હર અને ઇટ્સ ત્રણેય નું બહુવચન શું થશે દેમ જેમ આપણે કહીએ કે હી સી નું બહુવચન કરતા વિભક્તિ દે થાય એમ હીઝ હર ઇટ્સ નું બહુવચન ધેર થશે સંબંધક વિભક્તિના સર્વનામો છે ચલો હવે કેટલાક ક્રિયાપદો છે એનું બહુવચન શું થાય એ પણ જોવું પડે આપણે તો એમ અથવા ઇઝ બંનેનું બહુવચન શું થશે આ વોઝ નું બહુવચન થશે વે હેઝ નું બહુવચન આમ તો ના કહી શકાય કેમ તો કે હેઝ છે એ હી સી ઇટ સાથે આવે છે એની સાથે આવે હી સી ઇટ સાથે હેઝ આવે અને હેવ છે એ વી યુ ધે સાથે હેવ આવે પણ આ તો હેવ છે આઈ સાથે પણ આવે આઈ તો એક વચન કહેવાય શું કહેવાય તો આ એક વચન નું પણ કહેવાય બહુ વચન નું પણ કહેવાય પણ આપણે જે ફેરફાર કરવાનું થાય એ સામાન્ય રીતે હી સી ઇટ સાથે હેઝ આપ્યું હોય તો એનું બહુ વચન હી સી ઇટ નું ધ્યેય થતું હોય તો તે સાથે હેઝ નું આવે એટલે શું કરવું પડે હેવ એના આધારે આપણે હેઝ નું શું કરવું પડશે હેવ કરવું પડે એવું ફરજિયાત નથી કે દરેક જગ્યાએ હેઝ નું હેવ હેઝનું એવું થતું પણ હેવનું હેઝ થતું હોય ન પણ થતું એટલે કે હેવનું હેવ પણ રહી શકે ચલો હેઝ હોય તો આપણે હેવ કરી નાખશું એટલું ખ્યાલ રાખશું આપણે ચલો ડસ હોય તો શું કરી નાખશું ડુ કારણ કે આપણને આની જેમ જ ઈ સી સાથે શું આવે ડસ વી યુ તે સાથે શું આવે ડુ અને આઈ સાથે પણ શું આવે તો આઈ તો એક વચન છે એટલે આના જેવું આ બંને છે એમાં આપણે સમજી લેશું ટૂંકમાં હીસી ઇટ હશે તો ડઝ હશે એનું હીસી ઇટ નું બહુવચન ધે કરવું પડશે તો તે સાથે ડઝ ની આ ડોઝ મૂકવું પડશે એટલે એમ ચાલે કે ડઝ નું ડૂ ચાલે પણ જ્યારે એવું થાય કે બહુવચન માંથી એક વચન માં કરવાનું થાય ત્યારે ડુ નું ડઝ છે એ થતું પણ હોય ન પણ થતું હોય કારણ કે વી સાથે પણ ડુ આવે એ બહુવચન કે અને આઈ સાથે પણ ડુ આવે તો એ એક વચન કે એટલે એમાં બંને માં ફેર છે ચલો સેલ ની અંદર થી આપણને ખ્યાલ છે કે આઈ અને વી સાથે શું આવે સેલ આવે એટલે જ્યારે આઈ કે વી હોય સેલ એની સાથે વપરાયું તો જ્યારે આપણે બહુવચન કરશું દાખલા તરીકે આઈ અને વી માં તો કોઈ પ્રશ્ન નથી પણ કદાચ સમજી લો કે હી સી સાથે વેલ હોય તો એનું બહુવચન માં આપણને કરવાનું થાય કે વી માં ફેરવો તો આપણે વી સાથે વેલ નહીં મૂકીશું મૂકીશું સેલ એટલે એક વચન નું બહુવચન સેલ નું વેલ થાય એમ નથી કહેતા આપણે પણ સેલ હશે તો આપણે વેલ કરવું પડશે ટૂંકમાં એટલું યાદ રાખીશું કે આ સેલ છે ને એ ક્યાં આવશે આ એને વી સાથે જ આવશે બાકી બધે શું મૂકીશું બધે વેલ ચલો એસ ઈ એસ વડો એ શેના માટે છે તો કે ત્રીજો પુરુષ એક વચન હોય સાદો વર્તમાન કાળ હોય હી સી ઇટ તો એની સાથે એસ ઈ એસ વડો રૂપ હશે પણ હી સી ઇટ ને આપણે ધ્યેયમાં ફેરવીશું તો એની સાથે એસ ઈ એસ વડો રૂપ ને આગળ શું થઈ જશે સાદા વર્તમાન કાળની વાત કરી ક્રિયાપદ નું બોર્ડ કારણ કે ધ્યેય સાથે એસ ઈ એસ વડો રૂપ નું આ શું આવે ક્રિયાપદ નું બોર્ડ એના આધારે આપણે આ ત્રણ ચાર જે વસ્તુ છે ને એને લીધી છે બાકી આ ખાસ યાદ રાખશું એમ ઇસ નું બહુવચન આ વોઝનું બહુવચન વેર ચલો અહીંયા એક એક્સરસાઇઝ આપવામાં આવેલી છે એ એક્સરસાઇઝની અંદર
જે સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સ ને આપણે બહુવચનમાં ફેરવવાના છે. તો પહેલું સેન્ટેન્સ છે ધ મેન શોટ એ મેંગો. હવે જો અંડરલાઈન કરેલા જે નાઉન છે અથવા તો જે કંઈ ક્રિયાપદ છે કે સર્વનામ છે એને બહુવચનમાં સાથે સાથે ફેરવવાના છે જ. હવે આપણને એક વસ્તુની ખ્યાલ છે, એક વસ્તુનો ખ્યાલ છે કે આર્ટિકલ એ અથવા એન છે હંમેશા એક વચન નાઉનમાં જાય, પણ બહુવચન જ્યારે એ નામનું થઈ જાય તો આર્ટિકલ એ અથવા એન છે દૂર થઈ જાય છે. ચાલો તો જોઈએ રીતનું કે ધ મેન સોલ્ડ એ મેંગો. હવે અહીંયા ધ મેનમાં તો ધમાં કંઈ ફેરફાર નહીં થાય, મેનમાં ફેરફાર થશે એટલે એસ લગાડશું કે ઈ કરશું એની જગ્યાએ. તો કે આપણે અહીંયા જોયું હતું કે મેન હોય એનું બહુવચન કરવું હોય તો શું કરવું પડશે, એમ ઈ એન. એટલે ધ મેન સોલ્ડ, હવે આર્ટિકલ એ અથવા એન હોય તો નીકળી જાય. અને મેંગોમાં પાછળ જો આપણો નિયમ છે ઓ પાછળ હોય તો શું કરવાનું, યસ, એટલે આપણે યસ લગાડીશું. તો ધ મેન સોલ્ડ મેંગોસ, એ નહીં મૂકીએ, એ એન અને એન છે તો માત્ર એક વચન નામમાં જ બહુવચનમાં આવશે એટલે મેંગોની પાછળ આપણે યસ લગાડી દીધું. ચાલો એના પછી કીપ ધ ગ્લાસ ઓન ધ ટેબલ. ચાલો તો અંડરલાઈન કરેલું જ્યાં છે અહીંયા આપણે ફેરફાર કરશું. કીપ ધ ગ્લાસનું બહુવચન શું થઈ જશે, ગ્લાસીસ. ગ્લાસનો બે અર્થ થાય, એક તો આપણે જે ગ્લાસ એટલે પ્યાલો કહીએ, અને બીજો ગ્લાસનો અર્થ થાય જે આપણે કાચ આવે એને પણ ગ્લાસ કહી શકાય. ત્રીજો બહુવચનમાં અર્થ કરી ગ્લાસીસ તો ચશ્મા પણ થઈ શકે. અહીંયા જે છે એ ગ્લાસ એટલે પ્યાલાની વાત છે. કીપ ધ ગ્લાસ ઓન ધ ટેબલ, તો કીપ ધ ગ્લાસીસ ઓન ધ ટેબલ્સ. જો એ કઈ નિયમ લાગુ નથી પડતો એટલે માત્ર એસ લગાડી દેવાનું. ચલો ટેબલ ની પાછળ આપણે એસ લગાડી દઈએ એટલે શું થઈ જશે, ટેબલ્સ. તો કીપ ધ ગ્લાસીસ ઓન ધ ટેબલ્સ. ત્રીજું છે વોશ યોર હેન્ડ એન્ડ ફૂટ. હવે એ અંડરલાઈન કરેલો જે ભાગ છે એ એકવચનમાં છે અને આપણે બહુવચનમાં ફેરવવાનો છે. વોશ યોર હેન્ડની જગ્યાએ શું કરશું, હેન્ડ્સ. માત્ર એસ જ પ્રત્યે લગાડવાનો છે. અહીંયા ફૂટની પાછળ એસ નહીં લાગે કારણ કે ફૂટનું બહુવચન આપણે જોયું હતું શું થાય છે, ફીટ. યોર હેન્ડ્સ એન્ડ ફીટ, વોશ યોર હેન્ડ્સ એન્ડ ફીટ. ચાલો એ જ રીતનું ચોથું, આઈ હેવ ટેકન માય કી એન્ડ વોચ. કી એટલે ચાવી અને વોચ એટલે ઘડિયાળ. તો અહીંયા કી છે એની પાછળ આપણે અહીંયા કી ની અંદર જોયું તો બહુવચન શું થશે, એસ લગાડી બાકી બધું એમ કહીશ. અહીંયા બીજો કઈ ફેરફાર થતો નથી અને અંડરલાઈન કરેલી અહીં કોઈ નથી ભાગ. આઈ હેવ ટેકન માય કી ની જગ્યાએ કરી નાખશું કીઝ, એન્ડ વોચ ની જગ્યાએ થઈ જશે વોચીસ કારણ કે પાછળ સીએચ છે. સીએચ હોય તો આપણે શું કરવું પડે, અહીંયા જો એસ લગાડવું પડે એટલે અહીંયા આપણે એસ લગાડી દઈશું. તો આઈ હેવ ટેકન માય કીઝ એન્ડ વોચીસ. ચલો ત્યાર પછી હવે જે છે એ હવે અહીંયા પણ અંડરલાઈન આપણે કરીશું, એટલે કે નથી છતાં પણ આપણે અંડરલાઈન અહીંયા રાખશું કારણ કે સર્વનામમાં અને ક્રિયાપદમાં પણ ફેરફાર થાય છે. તો એક વસ્તુ આપણે રહી ગઈ છે કે જે ધીસ અને ધેટ છે, તો ધીસનું બહુવચન થશે આપણને ખ્યાલ છે કે ધીસ થશે, અને ધેટનું બહુવચન થશે ધોઝ. ચાલો એ જ રીતે જોઈએ તો હવે ધેટનું બહુવચન શું કરશું, ધોઝ કરશું કારણ કે આ સર્વનામ છે, નામના બદલે વપરાતું સર્વનામ છે. ચાલો લેડીનું બહુવચન આપણને ખ્યાલ છે, અહીંયા લેડીની અંદર આપણે જે નામ હતું એનું બહુવચન જોયું તો શું થશે, વાય કાઢી અને આઈ એસ કરી નાખશું લેડીમાં લેડીઝ. ચાલો ઈસનું બહુવચન, ઈસનું બહુવચન શું થશે, આ ફ્રોમ આર્ટિકલ એ અથવા એન છે એ બહુવચનમાં નીકળી જાય છે. સિટીની અંદર આપણે જોયું તો અહીંયા સિટીઝ થઈ જશે એટલે કે વાય કાઢી અને આઈઈએસ કરી નાખશું ફ્રોમ સિટીઝ. તો ધોઝ લેડીઝ આર ફ્રોમ સિટીઝ, એ તો લગાડી શકાય પણ આપણે નહીં લગાડ્યું. મીના વિલ પેક ધ બુક ઇન ધ બોક્સ, તો અહીંયા આપણે બુકની જગ્યાએ બુક્સ કરશું અને બોક્સની જગ્યાએ બોક્સીસ, બાકી બધું એનું જ રહેશે. મીના વિલ પેક, પેક એટલે પેક કરવાની જે વાત છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. ધ બુક
ઇન્દ્રિય થી છે માત્ર એસ પ્રતિ લાગ છે એટલે બુક્સ નિયમ કે લાગુ નથી પડતો એટલે આપણે એસ લગાડી દેવું બોક્સ માં નિયમ લાગુ પડે પાછળ એક્સ છે એનું આપણે શું કરવું પડે ઈ એસ લગાડવું પડશે આ નિયમ પ્રમાણે આપણે જોઈશું બોક્સ ની અંદર શું આવશે પાછળ એક્સ લાગેલો હોય તો બોક્સ ઇસ કરી નાખશું તો મીના વિલ એટ ધ બુક્સ ઇન ધ બોક્સિસ ચલો અગર જોઈએ તો ધેર ઇઝ એ ટોમેટો ઇન ધ લિસ્ટ ચલો તો ધેર નું બહુવચન તો ધેર જ રહે એમાં કઈ ફેરફાર ન કરો અહીંયા ધીસ કે ધેટ નો ઇસ નું બહુવચન તો સે આ એ ટોમેટો માંથી એ નીકળી જશે ટોમેટો માં પાછળ ઓ છે એટલે એ જ લાગશે ટોમેટોઝ ઇન ધ લિસ્ટ છે તો ઇન ધ લિસ્ટ થી જશે કયા નિયમ પ્રમાણે તો કે આપણે જે રીતના જોયું હતું કે પાછળ એસ એચ હોય ડીશ ની અંદર શું થઈ જાય ડીસીસ ધ ડીસીસ ચાલો એવી જ રીતના જોઈએ તો ધ વુમન હેઝ અ બેબી ઇન હર આર્મ્સ તો ધ વુમન માં ધ તો એમ રહેશે પણ એ એની જગ્યાએ ઈ કરી નાખશું ધ વુમેન અને હેઝ નું બહુવચન શું કરવું પડશે હેવ કારણ કે જો અહીંયા હતી વુમન તો એ સી હતું અને હી સી સાથે હેઝ આવે પણ અહીંયા વુમેન થઈ ગયું એટલે કે બહુવચન થઈ ગયું તો તે સાથે હેઝ નો શું કરવું પડે હેવ ચલો એનું આવે બેબી નું બહુવચન શું થશે બેબીસ ઇન ચલો હર નું બહુવચન થશે અહીંયા તો આ હર છે ને એ સંબંધક છે કારણ કે પાછળ સંબંધક શબ્દ આર્મ્સ છે એટલા માટે તો અહીંયા શું થઈ જશે ધેર આર્મ્સ ચલો ધ વુમન હેવ બેબીસ ઇન ધેર આર્મ્સ This box was under the bench. This nu thi jise this. Box nu thi jise boxes. Was nu thi jise where. So these boxes were under the bench nu thi jise pachar ch che. Etle benches anabrama. Chalo evi j ritme jiye to apne તો કે ધેર ઇઝ એ મંકી ઓન ધ રૂફ હવે જો રૂફ છે એ અપવાદમાં છે એટલે આપણે અહીંયા એસ જ લાગશે પ્રતિ અહીંયા એફ કાઢીએ ને બી એસ નહીં કરી ચલો ધેર નું બહુવચન ધેર જ રહે ધેર ઇઝ ની જગ્યાએ શું થઈ જશે આ ધેર આર એ નીકળી જશે મંકી નું થઈ જશે મંકીઝ ધેર આર મંકીઝ ઓન ધ રૂફ ની જગ્યાએ થઈ જશે રૂફ્સ ચલો તો તે આર મંકીસ ઓન ધ રૂફ્સ તો મિત્રો આપણે ધોરણ 9 ની અંદર જે કે અગાઉનું આપણે રિવિઝન હતું એ રિવિઝન નો આપણે અભ્યાસ કર્યો નેક્સ્ટ વિડિયો માં આપણે આગળ અભ્યાસ કરીશું.